નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ એન્ડ વાસુદેવ વિદ્યાલય દ્વારા હું ડાંગર સોનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે પાઠ નંબર 3 માં સૂચના પ્રમાણે આપણે કરવાનું છે વાર્તા પ્રમાણે વાક્ય ગોઠવવું. હવે આપણે વાર્તા સાંભળી હોય તો આના વાક્ય આપણને ગોઠવતા આવડે ક્રમમાં, કે સૌ પ્રથમ વાક્ય આમાંથી કયું હતું, બીજું કયું હતું, ત્રીજું, ચોથું અને પાંચમું. હવે વાર્તા જો આપણે આગળના વિડીયોમાં ધ્યાન કરી અને સાંભળી હોય તો આપણને આને ક્રમમાં ગોઠવતા આવડશે. તો હવે હું આપેલા વાંચું છું અને ક્રમ કેવી રીતના આવશે આપણે જોઈએ. દ્વિજે ઈયળનું નામ પાડ્યું, કોશેટો ચૂપચાપ પડક થઈને પડી રહેલો. ત્રીજું, લીલા પાંદડા પર પીળા ઈંડા હતા. પીલુ ઉડી ગયું, પાંદડા ખાઈ ખાઈને પીલુ જાડો પાડો ખાઈ ગયેલો. હવે આને ક્રમ આપવાના દીધા છે, તો સૌ પ્રથમ કયું આવશે? તો કે આ પહેલું છે, લીલા પાંદડા પર કીડા ઈંડા હતા. હવે ત્યારબાદ છે દ્વિજે ઈયળનું નામ પાડ્યું, આમાં આવશે ક્રમ નંબર 2. અહીંયા બધા એક કરજો, ત્યારબાદ અહીંયા વાક્ય નંબર 2 આવશે. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ત્રીજું, અહીંયા આવશે 3, પાંદડા ખાઈ ખાઈને બીજો જાડો પાડો થઈ ગયો, એમ આવશે નંબર 3. હવે ત્યારબાદ અહીંયા 4 આવશે, કોશકો ચૂપચાપ પડક થઈને પડી રહેલો. ત્યારબાદ અહીંયા આવશે 5, પીલુ ઉડી ગયું. હવે આ રીતના તમારે ક્રમ આપવાના છે. સૌ પ્રથમ વાક્ય કયું હતું? લીલા પાંદડા પર કીડા ઈંડા હતા, એ નંબર 1. દ્વિજે ઈયળનું નામ પાડ્યું, એ છે નંબર 2. પાંદડા ખાઈ ખાઈને પીલુ જાડો પાડો થઈ ગયો, નંબર 3. કોશીનો ચૂપચાપ પડક થઈને પડી રહેલો, નંબર 4. પીલુ ઉડી ગયું, નંબર 5. હવે ત્યારબાદ આપણે આગળ જોવાનું છે બાળ ગીત. હવે બાળ ગીત છે અમે, અમે એટલે અમે બધા. તો બધા ધ્યાન દઈ અને સાંભળજો અને તમે પણ ગાવાનો પ્રયત્ન કરજો. અમે વનવરના પાન થઈ ફરકી રહ્યા, અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા. આમાં કોની વાત કરવામાં આવી છે? અમે એટલે અમે બધા, મતલબ નાના નાના બાળકો કેટલા બધા. અમે વનના પાન થઈને ફરકી રહ્યા, અમે પંખીના ગાન થઈને મરકી રહ્યા, અમે દરિયામાં વહાણ થઈને મહાલી રહ્યા, અમે ઉડતા પતંગિયાને ઝાલી રહ્યા, અમે દરિયા થઈ આભને પંપાડી રહ્યા, અમે તારલા ઉગાડનાર માળી થયા, અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, અમે રજાઓના તંબુને ડેરા કર્યા, અમે શંકલાને ચીપલાઓ ભેગા કર્યા, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા, અમે ફૂલો આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા. આ છે એના લેખક સુરેશ દલાલ, એના કવિ છે સુરેશ દલાલ, એને આ સુંદર એવું બાળગીત લખ્યું છે. હવે એમાં અમે એટલે પોતે બાળકો કેવું કેવું બનવાની વાત કરી છે, તો કે વન મગડામાં પાન થઈ, પોતે શું પાન થઈ અને ફરકી રહેવાની વાત કરે છે. પછી પંખીના ગાન થઈ મરકી રહેવાની વાત કરી છે. દરિયામાં વહાણ થઈ અને મહાલી રહ્યા છે. ઉડતા પતંગિયાને જાળી રહ્યા છીએ, કે બાળકો આમાં શું કરે છે એ બધું આપણે જોયું. આમાં બાળકો શું થાય છે એ કહે છે, તો કે બાળકો પંખી થવાની વાત કરે છે, પોતે તારલા થવાની વાત કરે છે, વાદળ થવાની વાત કરે છે અને ફૂલો થવાની વાત કરે છે. પછી છે આમાંથી શું થવાનું તમને સૌથી વધુ ગમે? હવે આટલું બધું આપણને બનવાનું કીધું છે, તો તમને સૌથી વધારે શું બનવું ગમશે? તો કે પંખી બનવું આપણને બધાને બહુ ગમે ને, આકાશમાં ઉડવું બહુ જ ગમે. તો આપણે શું પસંદ કરીએ? પંખી થવાનું પસંદ કરીએ. આમાંથી શું કરવાનું તમને સૌથી વધુ ગમશે? તો કે ધીંગા મસ્તી કરવાનું સૌથી આપણને વધુ ગમશે. તારલા બની રહેવાનું, તારલા બની અને ચમકવાનું સૌથી વધુ ગમશે. હવે ત્યારબાદ આપણે આગળ જોઈએ, જૂથમાં બેસો અને કહો, તમે નદી દરિયા કિનારે કોતરોમાં રણમાં ખેતરે વાડીએ ગયા છો, ત્યાં તમે શું જોયું, ત્યાં જઈ તમે શું કર્યું, તમને સાની મજા આવી? હવે તમે અલગ અલગ જગ્યાએ જાઓ, ત્યાં તમને કઈ સૌથી વધુ મજા આવી અને ત્યાં શું તમે નવું શીખવા જાણવા મળ્યું, એ બધું યાદી તૈયાર કરો. હવે છે વાંચો, શોધો, વિચારો અને લખો. ગીત
पड़ी कोने बाळकोने पछी अमारू वजन ओछू थई गयु आवुं बधुं तमारे विचारवानुं छे कोने आवी बधी मजा आवी छे। હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 2 સરખા ઉચ્ચાર વાળા શબ્દો ની જોડ બનાવો ફરકી તો મરકી ત્યારબાદ મહાલ તો જાલી પછી છે પંપાડી અહીંયા છે પંપાડી તો માડી પછી છે વરસી તો અહીંયા છે સામે તરસી डेरा तो भेगा घूमी तो झूमी अब सरखा उच्चार वाला शब्दों को आपने शोधी अने क्या लखवाना रहेशे आ रीतना। हवे त्यारबाद आगळ आपणे खाली जग्या कीधी छे तो आपणे एना पर ध्यान आपे अमे धूळ बनीने उड़ी रह्या सौनी आंखों में जईने रह्या बड़ी रह्या बेसी रह्या भड़ी रह्या के छोटी रह्या तो आवशे सौनी आंखों में बड़ी रह्या। हवे त्यार